कि एक शहर ने अंदर एक बहुत जूनी इमारत में एक वैद्यराज नु दवाखानु छे। वैद्यराज दररोज सवारे दवाखाने आवे, पोताना टेबल पासे आवी ने बेसे, एटले एमना धर्म पत्नी ए एक चिट्ठी टेबल ऊपर मुकी होय। वैद्यराज नु दवाखानु ने पाछळना रूम में एमनु पोतानु रहेणाक छे, એટલે દરરોજ જેવા વૈદ્યરાજ આવે એટલે ટેબલ ઉપર ચિઠ્ઠી પડી હોય કે આજના દિવસે ઘર ખર્ચ માટે આટલું જોઈએ છે, બધી સામગ્રીઓની યાદી તૈયાર કરી હોય કે આજના દિવસે આટલું કરિયાણું જોશે, આટલી વસ્તુ જોશે, એમ દરરોજનો નિયમ, અને વૈદ્યરાજનો દરરોજનો નિયમ કે આ જેટલી જરૂરિયાત એની પત્નીએ જણાવી છે એટલું મળી જાય પછી કોઈ જ દર્દી પાસેથી દવાના પૈસા નહીં લેવાના, કે આજનું ખાતું આટલું છે આટલું મળી જાય પછી કઈ દવાના પૈસા લેવાના નહીં, પછી બધાને મફતમાં દવા આપવાની, આવો વૈદ્યરાજનો દરરોજનો નિયમ। એમાં એક દિવસ વૈદ્યરાજ પોતાના ક્લિનિક પર દવાખાના ઉપર આવ્યા અને ટેબલ ઉપર ચિઠ્ઠી પડી છે, એના ધર્મપત્નીએ લેની સામગ્રીઓ બધી લખી છે કે આજના દિવસે આટલી જરૂરિયાત છે, અને છેલ્લે એક લીટીમાં એવું લખ્યું કે હવે આપણી દીકરી મોટી થઈ ગઈ છે એટલે દીકરીના કરિયાવર માટે કંઈક જોઈશે, એટલે દીકરીના કરિયાવરનો ખર્ચ લખ્યો કે આટલો, એમ રકમ લખી દીધી કે આટલા પૈસા દીકરીના કરિયાવર માટે જોઈએ છે। વૈદ્યરાજે ઉપરની બધી સામગ્રીઓ જે જીવન જરૂરિયાત વસ્તુઓની હતી એ તો વાંચી, અને પછી જે નીચે છેલ્લે લખ્યું હતું કે દીકરીના કરિયાવર માટે આટલા પૈસા જોઈએ છે, એની સામે વૈદ્યરાજે પોતાની પેનથી લખી નાખ્યું કે આ કામ મારું નથી, આ કામ મારું નથી, આ કામ ભગવાનનું છે, એને કહેવાનું મને નહીં। એટલે એનો અર્થ એ થયો કે દીકરીના કરિયાવરની જવાબદારી એને ભગવાનને સોંપી દીધી કે હવે ભગવાન કરશે એ બધું કામ એનું છે, એ મારું નથી। એટલે થોડીક વાર થઈ દર્દીઓ આવતા ગયા, એમ તપાસ કરતા ગયા અને દવાઓ આપતા ગયા, અને પછી અચાનક એક લક્ઝરિયસ કાર આવી અને એક મોટો માણસ કારમાંથી નીચે ઉતર્યો, વૈદ્યરાજના ટેબલની સામે આવીને બેસી જાય છે। વૈદ્યરાજે કહ્યું કે આપ જો દર્દી છો તો મારી બાજુમાં આવો એટલે નાળ તપાસીને તમને દવા આપું, બીજા કોઈ માટે તમે દવા લેવા આવ્યા છો તો મને દર્દનું વર્ણન કરો એટલે તમને એને પ્રમાણમાં દવા આપું, અને બીજા કોઈ કામ માટે જો તમે આવ્યા છો તો મને કામ જણાવો। એટલે પેલા માણસે કહ્યું કે વૈદ્યરાજ હું નથી દવા લેવા આવ્યો કે નથી કોઈ માટે કંઈ કામ માટે આવ્યો, તમે મને ઓળખ્યો ખરા? વૈદ્યરાજ કે ભાઈ ઓળખાણ તો પડતી નથી। બોલે વૈદ્યરાજ આજથી 15 વર્ષ પહેલા હું તમને મળ્યો હતો, આજથી 15 વર્ષ પહેલા હું તમને મળ્યો હતો, મારી મોટરકાર અહીંયાથી નીકળતી હતી ને બરાબર મોટરકારને પંચર પડ્યું છે, અને મોટરકારના ડ્રાઈવર પંચર કરાવવા માટે વ્હીલ ખોલવાનો પ્રયત્ન કરે છે, બહુ મહેનતનું કામ હતું, ધોમધખતો તાપ હતો, અને તમે મને ઈશારો કર્યો કે ધોમધખતા તાપમાં તમે બહાર ક્યાં ઊભા રહેશો, એટલે મારા ક્લિનિકે આવીને બેસો ટેબલ પર, એટલે તમે મને અંદર બોલાવ્યો હતો। આજથી 15 વર્ષ પહેલાં મને યાદ છે હું તમારા ક્લિનિકે આવીને બેઠો, તમારે ક્લિનિક બંધ કરવાનો સમય હતો, તમારે દવાખાનું બંધ કરવાનો સમય થઈ ગયો હતો, તમારી સાથે નનકડી એવી દીકરી હતી, વારંવાર તમારો હાથ પકડીને એમ કહેતી હતી કે બાપુજી ચાલો ને હવે ભૂખ લાગી છે, તમારો ક્લિનિક બંધ કરવાનો દવાખાનાનો બંધ કરવાનો સમય થઈ ગયો હતો, દીકરીને ભૂખ લાગી હતી પણ મને છાંયડામાં થોડી વાર બેસવા મળે ને એટલે તમે દવાખાનું બંધ કરવામાં જાણી જોઈને મોડું કરતા હતા, કે આ માણસને અહીંયા છાંયડો મળે છે ને એનો મોટરકારનો ડ્રાઈવર પંચર કરાવીને આવે ને ત્યાં સુધી મારે એને અહીંયા વિશ્રામ કરવા દેવો જોઈએ, એટલે મારા કારણે તમે વારંવાર દીકરીને સમજાવતા હતા કે બેટા થોડીક વાર ખમ હમણાં જઈશું। એટલે મને મનોમન એ વખતે એવો વિચાર આવ્યો કે આ વૈદ્યરાજે મારા માટે આટલું કર્યું હોય, મારા માટે પંખો ચાલુ રાખ્યો છે, મને બેસવા માટે ટેબલ આપ્યું છે, તો મારે એનું ઋણ થોડું રખાય, એટલે મેં નક્કી કર્યું કે આને કંઈક આપું, પણ જો તમે વૈદ્યરાજ, એટલે મને ખબર કે વૈદ્યરાજ સ્વાભિમાની તો હોય એમને એમ તો તમે લેશો નહીં, એટલે મેં એવું નક્કી કર્યું કે કંઈક દવા લઈ લઉં તમારી પાસેથી,
એટલે મેં તમને એવો પ્રશ્ન પૂછેલો કે વૈદરાજ મારે ત્યાં સંતાન નથી, જો સંતાન થાય એવી દવા આપો તો. એટલે ત્યારે તમે મને કીધેલું કે ભાઈ સંતાન થવું કે ન થવું એ તો બધું પરમાત્માને આધીન છે, એ આપણા કર્મ સંજોગોથી મળે છે, પણ છતાંય મને જો નિમિત્ત બનાવવા ઈશ્વર ઈચ્છતો હશે તો લો આ દવાની ત્રણ પડીકી અને તમારી પત્નીને આપજો અને એને ખવડાવજો એટલે તમારે ત્યાં ભાગ્યમાં હશે તો સંતાન થશે. પછી મેં તમને દવાના પૈસા પૂછેલા કે આ દવાના કેટલા પૈસા, ત્યારે તમે એવું બોલ્યા હતા કે આજનું ખાતું તો બંધ થઈ ગયું, હવે હું કોઈના પૈસા લઈશ નહીં, કારણ કે આજની જીવન જરૂરિયાત વસ્તુ માટે મને પૈસા મળી ગયા છે અને મારો નિયમ છે કે મારી જરૂરિયાત મુજબ મને મળી જાય પછી હું કોઈના પૈસા લેતો નથી. તો આજનું મારું ખાતું અહીંયા બંધ થઈ ગયું છે એટલે હવે મારે આજના દિવસે કોઈના પૈસા લેવાય નહીં, ભગવાન કરે ને તમારે ત્યાં સંતાન થશે, જાઓ. અને એ દવાની પડીકી લઈ અને હું ઘરે આવ્યો, મેં મારી પત્નીને વાત કરેલી. પેલો માણસ આજથી 15 વર્ષ પહેલાની વાત વૈદરાજને કરે છે કે મેં મારી પત્નીને વાત કરી કે આ દવાની પડીકી એક વૈદરાજે આપી છે અને આવી રીતે ઘટના બની. તે દિવસે મારી પત્નીએ એમ કીધું હતું કે જો આવું હોય ને આવા જ વૈદરાજ હોય અને એણે દવાનાય પૈસા તમારી પાસે જો ન લીધા હોય તો મને તો એવું લાગે છે કે એ વૈદરાજ કોઈ માણસ નહીં, કોઈ ઇન્સાન નહીં, કોઈ ફરિશ્તા હશે, કોઈ ઈશ્વરીય તત્વ હશે, ખરેખર ભગવાન હશે. આમ કહીને દવા મારી પત્નીએ ગ્રહણ કરી અને સમય જતાં અમારે ત્યાં સંતાન થયું. અને ત્યારે અમે પતિ પત્નીએ બંને જણાએ એવું નક્કી કરી રાખ્યું હતું કે વૈદરાજની દવાથી અમારે ત્યાં સંતાન થયું છે અને વૈદરાજે દવાના પૈસા પણ લીધા નથી, તો આજથી અમે નક્કી કરીએ છીએ કે એની નાનકડી એવી દીકરી હતી ને એ દીકરીના કરિયાવર માટે અમે અમારા ઘરે એક નાનો ડબ્બો રાખ્યો અને એ દીકરીના કરિયાવર માટેના પૈસા અત્યાર સુધી અમે ભેગા કર્યા અને આજ 15 વર્ષે હું પાછો અહીંયાથી નીકળ્યો એટલે મને થયું કે એ દીકરીનો હવે કરિયાવરનો ટાઈમ થઈ ગયો હશે. લ્યો વૈદરાજ, આ મારા ઘરમાં તમારી દીકરી માટે ભેગું કરેલું નાણું તમને આપવા માટે આવ્યો છું. ત્યારે વૈદરાજે ચિઠ્ઠી બતાવી કે લે આ. તે દિવસે તારી પત્નીએ મને એમ કીધું હતું કે એ ફરિશ્તા હશે, એ માણસ નહીં હોય, એ ઇન્સાન નહીં હોય, કોઈ ફરિશ્તા, એ કોઈ ભગવાન હશે વૈદરાજ, પણ આજ મારી ધર્મપત્નીને અંદરથી બોલાવીને હું કહીશ કે આવેલો માણસ એ કોઈ ઇન્સાન નથી. લે આ ચિઠ્ઠીમાં લખ્યું હતું ને કે એ કામ ભગવાનનું છે, આ ભગવાન જ છે. ગમે તે રીતે આવીને આપી જાય, ઈશ્વરીય તત્વ એને કહેવાય સાહેબ. તમારા ચિત્તને ધ્યાન ત્યાં ભટકવા ન દો, એકાગ્ર બનાવો, પ્રભુમાં સાચો ભાવ રાખો, પરમાત્મામાં સાચો પ્રેમ રાખો, પરમાત્મામાં સાચો વિશ્વાસ રાખો, પરમાત્મા જરૂર મળશે. અથવા તો તમારું આદરેલું છે તે પરમાત્માના ભરોસે છોડી દો, એના વિશ્વાસે છોડી દો, એ જરૂરથી આપણું જ કાર્ય કરશે, આપણું કાર્ય કરશે જ. એટલો જો ભરોસો હોય તો જગતમાં આ દુનિયામાં કોઈનું કાર્ય હજી સુધી અધૂરું રહ્યું નથી. તો વારંવાર પરમાત્મામાં સાચી શ્રદ્ધા રાખવી, કોઈની સાથે વેર ન રાખવું, સમસ્ત પ્રાણીઓમાં સમાન ભાવ રાખવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, મૌન ધારણ કરવું, વધારે કારણ વગરનો બબડાટ ન કરવો, આ બધાય મનને શાંત કરવાના ઉપાયો છે. પરિમિત ભોજન કરવું, બહુ ઓછું જમવું, જાજુ જમીને પ્રમાદી કે ઉન્મત્ત ન બનવું, બહુ વધારે પડતું ભોજન કરી જઈએ તો કઈ પૌષ્ટિક આહાર મળી જાય એવું જરૂરી નથી, બહુ જાજુ ભોજન કરીએ તો આળસ જાજી આવે, આળસ જાજી આવે તો ભગવાનનું નામ ભૂલી જવાય. ભગવાનનું નામ જો યાદ રાખવું હોય તો ભોજન ઓછું ને ભજન જાજુ કરવું જોઈએ સાહેબ. આપણે બધાએ શું કરીએ કે ભજન ઓછું કરીએ ને ભોજન જાજુ કરીએ એટલે ભગવાન આપણાથી ઘણો બધો આઘો રહે. સ્વભાવને શાંત રાખવો, બધા ઉપર દયા રાખવી, ધીરજવાળા બનવું અને તત્વજ્ઞાની બનવું. તત્વજ્ઞાની એટલે અંદરના અવાજને ઓળખતા શીખવું, તત્વજ્ઞાની એટલે આ દેહને દેહના ધર્મોનું જ્ઞાન કરાવવું, એને તત્વજ્ઞાની કહેવાય. તત્વજ્ઞાની એટલે શું? તો કે અંદર બેઠેલો આત્મા એ જ પરમાત્મા છે અને જ્યાં સુધી એની ઓળખાણ આપણને નહીં થાય ત્યાં સુધી આ જગતમાં તમામ પ્રકારના જ્ઞાન એ બધા અધૂરા ગણાય.